તો મહત્વપૂર્ણ જાણકારી ભરવાડ કેસ કે આ મામલે અત્યારે એટીએસ તપાસ કરી રહ્યું છે ત્યારે તપાસમાં આરોપી ત્રાસવાદી કૃત્યો સામે આવતા ગંભીર ગુનાની કલમનો પણ ઉમેરો થઈ શકે છે અત્યાર સુધી હત્યા કેસને લઈને હત્યાની દિશામાં તપાસ ચાલતી હતી પરંતુ હવે જે ત્રાસવાદી કૃત્યો અહીં તપાસ અંતર્ગત સામે આવી રહ્યા છે તેને જોતા હવે ગંભીર કલમો પણ આ આરોપીઓ સામે લગાવવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અહીં બે મૌલાનાની સંડોવણી પણ સામે આવી છે અને પાકિસ્તાન એક સંગઠન સાથે સંકળાયેલા સંગઠનનું પણ અહીં નામ ખુલ્યું છે દાવતે ઇસ્લામી નામનું જે પાકિસ્તાની સંગઠન છે તેનું પણ અહીં સંડોવણી સામે આવતા જ હવે એટીએસએ કવાયત હાથ ધરી છે અને આ સમગ્ર મામલે હવે ગંભીર કલમોનો પણ ઉમેરો